नमस्कार विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे ऊर्जाना परंपरागत स्त्रोतो विषे अभ्यास करीशुं। मित्रों, आ अगाउना भागोमां आपणे ऊर्जाना परंपरागत स्त्रोत कोने कहेवाय अने अश्मि बळतण केवी रीते बने छे, एना प्रकारो कया छे अने ते वापरवाना कया फायदाओ अने गैरफायदाओ छे तेनी विस्तृत समजूती मेळवी हती। एनाथी आगळना भागमां आपणे ઉર્જાના સ્વરૂપો વિશે વાત કરી હતી અને ઉર્જાની જરૂરિયાત શા માટે છે તેના વિશે પણ વાત કરી હતી। જો આપે આ બંને ભાગ ન જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, આપ સૌથી પહેલા એ બંને ભાગ જોઈ લો જેથી અભ્યાસની ક્રમિકતા જળવાય। તો ચાલો મિત્રો આગળ વધીએ। ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો એટલે જે સ્ત્રોત આપણે વર્ષોથી સદીઓથી વાપરતા આવ્યા છીએ તેને પરંપરાગત સ્ત્રોત કહેવામાં આવે છે। હવે અહીંયા આ વિડીયોમાં આપણે થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે તાપ વિદ્યુત ઉર્જા અથવા તો તાપ વિદ્યુત મથક વિશે અભ્યાસ કરવાના છીએ। થર્મલ શબ્દ ઉષ્મા માટે વપરાય છે, ઉષ્મીય એ શબ્દ એનો અર્થ છે। પાવર પ્લાન્ટ જેમાંથી વિદ્યુત ઉત્પાદન કરી શકાય તેવી જગ્યા। હવે એની એક સરળ રેખાકૃતિ અહીંયા આપેલી છે, આપની સમજ માટે આપેલી છે, આપના પાઠ્યપુસ્તકમાં નથી, પરંતુ આપ એને જવાબમાં દોરી પણ શકો છો અને સમજવા માટે તમે એને સમજી પણ શકો છો। આ પાવર પ્લાન્ટ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એની આપણે પહેલા ચર્ચા કરીએ, કારણ કે કોઈ પણ પદ્ધતિ હોય એનો સિદ્ધાંત જાણવો આવશ્યક છે। તો આ પ્લાન્ટ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। આપણે શું જાણીએ છીએ, ઉર્જા રૂપાંતરણનો નિયમ, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે, તો એ જ નિયમ પ્રમાણે અહીંયા ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થવાનું છે। કેવી રીતે થશે આપણે સમજીએ છીએ। એની કાર્યપદ્ધતિના કેટલાક મુખ્ય મુદ્દાઓને મેં અહીંયા હાઇલાઇટ કરેલા છે જેને આપણે આકૃતિ દ્વારા ક્રમશઃ સમજતા જઈએ। અહીંયા ઉષ્માનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે, એમાં વિવિધ તબક્કાઓ જે હોય, જે વિવિધ પદ્ધતિઓ છે એની અહીંયા આપણે વાત કરીએ। સૌથી પહેલા પાણી છે, એ પાણીને બોઇલરમાં દાખલ કરવામાં આવે છે અને બળતણ, કોઈ પણ બળતણ, ખાસ કરીને મોટે ભાગે અહીંયા અશ્મિ બળતણનો વધારે ઉપયોગ થાય છે, કારણ કે થર્મલ પાવર પ્લાન્ટ છે, એની અંદર બળતણ તરીકે કોલસો વાપરવામાં આવે છે મોટે ભાગે। હવે તો ગેસ આધારિત થર્મલ પાવર પ્લાન્ટ પણ સ્થાપવામાં આવેલા છે, તો બળતણ તરીકે કોઈ પણ બળતણ અહીંયા તમે વિચારી શકો છો। એ બળતણનું દહન કરવામાં આવે અને એમાંથી જે ઉષ્મા મળે એ ઉષ્મા અહીંયા બોઇલરની અંદર પાણીને બાષ્પમાં ફેરવે છે અને દહનને અંતે નકામા વાયુઓ જે છે એ નકામા વાયુઓ બહાર નીકળે છે, જે ચીમણી દ્વારા વાતાવરણમાં છોડી દેવામાં આવે છે। તો અહીંયા બોઇલર પાણીને બાષ્પ સ્વરૂપમાં ફેરવે છે, આ એક અગત્યની પ્રક્રિયા થઈ, ઉષ્મા દ્વારા પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે। આવી બાષ્પ વધારે ઉર્જા ધરાવતી હોય છે, વધારે ગતિ ઉર્જા અને વધારે કાર્ય કરવાની ક્ષમતા એની પાસે હોવાને કારણે આવી બાષ્પને એક ટર્બાઇન પર આપાત કરવામાં આવે છે। ટર્બાઇન એટલે ચોક્કસ રીતે વાળેલા પાંખિયાઓ, અને આ પાંખિયાઓ ઉપર જ્યારે આવી વેગવાન બાષ્પને દાખલ કરવામાં આવે છે ત્યારે એ બાષ્પના જે જથ્થો છે એમાં રહેલી ઉર્જાને કારણે આ પાંખિયા જે છે એ ફરવા લાગે છે, પાંખિયાની ગતિ થાય છે। પાંખિયાની ગતિ થવાને કારણે અહીંયા રહેલી જે ઉષ્મા ઉર્જા છે એ અહીંયા યાંત્રિક કાર્ય કરવા લાગે છે, એટલે કે ટર્બાઇન ફરવા લાગે છે। આમ ટર્બાઇનની જે યાંત્રિક ઉર્જા છે એ યાંત્રિક ઉર્જાનો આપણે ફાયદો મેળવીએ છીએ અને એની મદદથી જનરેટરની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે। આપ વિદ્યુતના પ્રકરણોમાં જનરેટર કેવી રીતે કામ કરે છે એનો અભ્યાસ કરવાના છો, પણ આપણે ટૂંકમાં સમજી લઈએ કે જનરેટરમાં એક ચોક્કસ પ્રકારે ગોઠવેલ સુવાહક તારનું ગૂંચળું હોય છે જેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે અને એની પરસ્પર ગતિને કારણે ત્યાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે। તો આવી રીતે અહીંયા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ઉર્જા આપણા ઘરોમાં
વાયરો મારફતે અથવા તો ગ્રીડની અંદર, ગ્રીડ એટલે ઉર્જા વિતરણની વ્યવસ્થા છે જેમાં એક કરતા વધારે પાવર સ્ટેશન એકબીજા સાથે જોડાયેલા હોય છે અને જરૂરિયાત મુજબ તેઓ વિદ્યુતની આપ લે કરતા હોય છે, તો ત્યાં ઉર્જાનો જથ્થો પહોંચાડવામાં આવે છે. આમ અહીંયા ઉષ્માનું ક્રમશઃ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ દરમિયાન અહીંયા જે બાષ્પ હતી એ બાષ્પની શક્તિ વપરાઈ ગઈ, એટલે એ બાષ્પ હવે ફરી પાછી એને શીતકમાં લાવવામાં આવે છે અને શીતકની અંદર એને ઠંડી કરવામાં આવે છે. બાષ્પ ઠંડી થઈ જાય એટલે ફરી પાછું પાણી બની જાય અને એ પાણીનો પુનઃ ઉપયોગ કરીને ફરીથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો આવી રીતે સમગ્ર થર્મલ પાવર પ્લાન્ટ એ કાર્ય કરે છે. હવે આ થર્મલ પાવર પ્લાન્ટ નું મહત્વ અથવા એના ફાયદા અને ગેરફાયદા વિશે પણ આપણે થોડી વાત કરી લઈએ. મિત્રો જુઓ, સરળ પરિવહન, વિદ્યુત ઉર્જાનું પરિવહન એ અન્ય બળતણના સ્ત્રોતો કરતા સરળ છે. દાખલા તરીકે આપણે કોલસો અથવા તો પેટ્રોલિયમ, આ જે જગ્યાએથી ઉત્પન્ન થતા હોય એ જગ્યાએથી વપરાશના સ્થાને આપણે એને પરિવહન કરવું પડે છે. ધારો કે આપણા ઘરે વાપરવું હોય, તમે ધારો કે અમદાવાદમાં રહો છો અને કોલસો અને પેટ્રોલિયમ ધારો કે છેક દક્ષિણ ગુજરાતમાં મળે છે, તો દક્ષિણ ગુજરાતથી તેનો અહીંયા વપરાશ કરવા માટે પરિવહન કરવું પડે છે, પછી તમે એનો ઉપયોગ કરી શકો છો. તો એ માટે ટ્રાન્સપોર્ટેશન, ટ્રક અથવા રેલવેનો ઉપયોગ કરવો પડે જે વધારે સમય માંગી લે, વધારે મોંઘું છે અને એમાં પણ ઉર્જાનો તો વપરાશ થાય જ છે. એટલા માટે જો આ જ કોલસો અને પેટ્રોલિયમ જે જગ્યાએ મળતા હોય તે જ જગ્યાએ, એટલે કે જ્યાં બળતણ ક્ષેત્રો હોય, જ્યાં કોલસો પેટ્રોલિયમ આ બધું મળતું હોય, એની નજીકમાં જો કોઈ આવો થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે તો આપણે આ જે પરિવહનનો ખર્ચો છે એ બચાવી શકીએ છીએ અને વિદ્યુત ઉર્જાનું પરિવહન આના કરતા સરળ છે, કારણ કે એને આપણે સીધા જ વિદ્યુત તારો મારફતે એક સ્થાનેથી બીજા સ્થાને મોકલી શકીએ છીએ. હવે તેના કેટલાક ગેરફાયદાઓ પણ છે મિત્રો. પહેલું છે, આ પુનઃ અપ્રાપ્ય અશ્મિ બળતણ છે. અહીંયા જે અશ્મિ બળતણ વપરાય છે તે પુનઃ અપ્રાપ્ય છે. પુનઃ અપ્રાપ્ય એટલે જે બળતણ વપરાઈ ગયા પછી ફરી પાછું ટૂંકા ગાળામાં મળતું નથી એને પુનઃ અપ્રાપ્ય કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોલસો છે, કોલસાનું આપણે દહન કરીએ તો એ કોલસો વપરાઈ ગયો, હવે ભૂગર્ભમાં એટલો કોલસો ઓછો થઈ ગયો. તમે કોઈ બીજા પેટ્રોલિયમના આ પ્રમાણે ઉદાહરણ વિચારો તો પેટ્રોલ, ડીઝલ અથવા પેટ્રોલિયમ જમીનમાંથી જેટલો આપણે બહાર કાઢી લીધો એ હવે ફરીથી બનતા વર્ષો, લાખો વર્ષો લાગવાના છે, એટલા માટે તે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એટલે ધીમે 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 એનો જથ્થો ઓછો થવા લાગશે અને એક સમય એવો આવશે કે જ્યારે બધું જ આ બળતણ વપરાઈ જશે પછી આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં અન્ય વિકલ્પો વિચારવા પડશે. અહીંયા બળતણ તરીકે બીજા કયા વિકલ્પો વિચારી શકાય આપણે આગળ વાત કરીશું. બીજો અગત્યનો એનો ગેરફાયદાની આપણે વાત કરીએ, હવાનું પ્રદૂષણ પેરે છે. મિત્રો અહીંયા આપણે જોયું કે જ્યારે બળતણનું દહન કરવામાં આવે ત્યારે નકામા વાયુઓ ઉત્પન્ન થાય છે. હવે બળતણની અંદર કાર્બન રહેલો હોય છે, એમાં સલ્ફર રહેલો હોય છે, એમાં નાઇટ્રોજન પણ રહેલો હોય છે. આ જ્યારે દહન પામે છે એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ અને કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ અને નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડો ઉત્પન્ન થાય છે. આવા ઓક્સાઇડો જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેઓ એસિડિક પાણી બનાવે છે અને એવું પાણી જ્યારે વરસાદમાં ભળે છે ત્યારે આપણે એને એસિડ વર્ષા કહીએ છીએ. એટલે હવાનું પ્રદૂષણ તો થાય જ છે, હવાના આવા રજકણો આપણે જ્યારે શ્વાસમાં લઈએ ત્યારે આપણને ફેફસાના રોગો થવાની શક્યતા છે, શ્વસન તંત્રના રોગો થાય છે, સાથે સાથે વાતાવરણની અંદર એસિડ વર્ષા તે પ્રેરે છે અને આ પ્રકારે એ આપણો ગેરફાયદો છે. પાણીનું ઉષ્મીય પ્રદૂષણ પણ અહીંયા થાય છે. મિત્રો આ એક નવો શબ્દ છે, ઉષ્મીય પ્રદૂષણ. પાણી સામાન્ય તાપમાન કરતા એનું તાપમાન જ્યારે વધારવામાં આવે અને એવું વધારે તાપમાનવાળું પાણી જ્યારે બહાર નિકાલ કરવામાં આવે તો જે જળાશયોમાં કે અન્ય સ્થાનોમાં જ્યાં ભળે છે એ સ્થાનોના તાપમાનમાં પણ તે ફેરફાર પ્રેરે છે અને ત્યાં રહેતા સજીવોને, એના જીવનચક્રને પ્રભાવિત કરે છે. આવા પ્રદૂષણને પાણીનું ઉષ્મીય પ્રદૂષણ કહેવામાં આવે છે. જો થર્મલ પાવર પ્લાન્ટમાંથી આવું કોઈ પાણી નિકાલ પામતું હોય
તો તે પાણીના ઉષ્મીય પ્રદૂષણને કારણે આ જમીનને અથવા તો આવા પાણીના સ્ત્રોતને પ્રભાવિત કરે છે. પરંતુ હાલ આપણી પાસે પશ્ચિમી બળતણો વધારે પ્રમાણમાં છે. મોટાભાગની તમામ ટેકનોલોજીઓ, થર્મલ પાવર પ્લાન્ટો આ જ પદ્ધતિ ઉપર આધારિત છે, એટલે અત્યારે આપણે આ પદ્ધતિ ઉપર વધારે આધારિત છીએ, વધારે આપણે એના પર અવલંબન રાખીએ છીએ. તો મિત્રો, આ હતું થર્મલ પાવર પ્લાન્ટ. આ જે આખું ચિત્રમાં તમે જોઈ રહ્યા છો એ પ્રકારનું એક સરસ મજાની લેક્ચર નોટ એક જ પેજ ઉપર બનાવી દો, જેથી આપ સરળતાથી એને યાદ રાખી શકશો. તો મિત્રો, ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. આવજો.